સુરતમાં અપઘાત અને શંકાસ્પદ મોતની ઘટનાઓ વચ્ચે ભેસ્તાનમાં બે મહિના પહેલા ટ્યુશનમાં જતી હતી તે જ બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતા 17 વર્ષીય કિશોરીનું રહસ્યમય મોત થતાં ચકચાર મચી. સુરતના ભેસ્તાનમાં 17 વર્ષીય કિશોરી પાયલ ચોથા માળેથી નીચે પટકાતા મોતને પહોંચ્યું. 17 વર્ષીય કિશોરી પાયલ જે બિલ્ડિંગના ચોથા માળેથી નીચે પટકાય ત્યાં 2 મહિના પહેલાં ટ્યુશન ક્લાસમાં જતી હતી. આજે તે અહીં શા માટે આવી હતી અને કઈ રીતે ઘટના બની તે એક રહસ્ય છે. તો બનાવને લઈ પોલીસને જણાવ્યું હતું કે 17 વર્ષ કિશોરીનો મૃતદેહ મળી આવ્યો. હાલ સીસીટીવીની તપાસ કરાઈ રહી છે. પેનલ પીએમ કરવા માટે હોસ્પિટલમાં ખસેડાયું છે. પરિવાર દ્વારા પણ આક્ષેપો કરાયા છે તે બાબતે પણ તપાસ કરાઈ રહી છે. માથા અને શરીરના ભાગે ઈજાના નિશાનો મળી આવ્યા. હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ કરાઈ રહી છે. મારું નામ વિજય અરવિંદ રાણા છે. છોકરી નામ પાયલ સિંહ છે. એનું ભેસ્તાન પ્રિયંકા ગ્રીન પાર્કમાં રહેવાનું હોય છે. સર, અમારે ઘટના એ ગઈતી હતી કે અમે તો જોબ પર ગયા હતા અને અમારા પર કોલ આવ્યો કે ભાઈ તમારી છોકરીને આવું કંઈ થઈ ગયું છે, તમે જલ્દી આવો. ભાઈ શું થયું છે, તમે 108 બોલાવીને એને એડમિટ કરાવી દો, 108 બોલાવીને મેડિકલ કોલેજ મોકલાવો. પણ ના, તમે આવો, ત્યાં આવો, તમને બધું ખબર પડી આવશે. મેં કહ્યું કે ના, તમે મોકલો તો ખરી, અમારે આવતા 10-5 મિનિટ થઈ, એના કરતાં તમે મોકલી દો. કે ના, તમે પહોંચો. તમે પહોંચ્યા તો છોકરી મારી ત્યાં એકદમ લોહી લુવાનમાં પડી હતી, 5મા માળેથી પડી હતી. આટલું મોટું કોમ્પ્લેક્સ પ્રિયંકા ગ્રીન પાર્ક સિસો પ્લાઝામાં બનાવ્યું છે. 2 લિફ્ટ આપવામાં આવી છે પણ 2 બંડો લિફ્ટની અંદર એક બી કેમેરા છે નહીં સર. અને ખાલી આ સીસી કેમેરા ખાલી જાણવામાં મળ્યું અમને કે હોસ્પિટલવાળાને ખબર પડી કે તમારી કોઈ ક્લાસીસ બી ચાલે છે, તો ત્યાં ક્લાસીસવાળાને કીધું કે ભાઈ તમારી છોકરી કોઈ ઉપરથી પડી છે. તો એ જ ક્લાસીસવાળાને ત્યાં ઓલરેડી 3 મહિના પહેલાં મારી છોકરી ત્યાં જોબ ક્લાસીસ કરીને ગઈ હતી, તો એ ખબર પડી અમને કે ભાઈ આ છોકરી મારે અહીંયા ભણીને ગઈ છે. તો એનો નંબર હતો તો એના પપ્પાને ફોન કર્યો, તો એના પપ્પા બી મેડિકલ હોસ્પિટલમાં 17 દિવસથી એડમિટ હતા, તો એમને ચેકઅપ માટે બોલાવ્યા હતા. એને મમ્મી પપ્પા બંડો એ લોકો બહાર હતા અને મેં બી જોબ પર જ હતો. પછી અમે લોકો પહોંચ્યો તો આવું જોવા મળ્યું. પછી અમે એમ જોયું કે ચાલ ભાઈ કઈ રીતના ગઈ, છોકરી ઉપર ગઈ છે, પડી છે કેવી રીતના, તો આપણે સીસી કેમેરા તો ચેક કરી લઈએ. પણ બંડો લિફ્ટની અંદર સર કોઈ બી સીસી કેમેરા જોવા મળ્યા નથી. મને તો લાગે છે 100% એની હત્યા કરવામાં આવી છે. કારણ કે હવે તમે સમજો, જ્યારે એ ટેમ પર પડી ત્યારે હંમેશા ત્યાં વોચમેન હોય છે અને એ ટેમ પર વોચમેન બી દર્દ ગાયબ થઈ ગયો. પણ એમ કહેવામાં આવે છે કે ભાઈ વોચમેન ત્યાં હતો. મેં માનું છે કે ચાલો વોચમેન ત્યાં હતો, પણ આટલી મોટી કોમ્પ્લેક્સ બનાવી છે તો 100% નાનીથી નાની કોમ્પ્લેક્સ બનતી હોય ત્યાં સીસી કેમેરા ફરજિયાત હોય છે, લિફ્ટમાંની બધી જગા પર હોય છે. દ્રશ્ય એ જોવા મળ્યા કે મારી છોકરીને હાથમાં કંઈ બી વાગે તો બહુ બીતી હતી, ગભરાતી હતી. અને પાછો મારે હું જઈ આવ્યો, મેં જોયું તો અહીંયા ઉડીનની પારી હતી. હવે તમે સોચો, છોકરીને આટલી નાનલી છે તો એ કેવી રીતના કૂદીને પરવાની હે. અને એનું બેગ બી ફાટેલું મળ્યું, એનું બેગને બી કોઈ છીનછાની મતલબ કરવામાં આવ્યું છે. માંગણી મારી એટલી છે કે મારી છોકરીને ન્યાય જોઈએ છે મને. અને મેં સીસી કેમેરા જોવા માંગુ છું કે મારી છોકરી ત્યાં પહોંચી એના 2-3 કલાક પહેલા, એના પછીનો મને સમયનો કલાક જોઈએ છે વ્યવસ્થિત. મને અત્યારે તમને પોલીસ તરફે શું કહેવાય? પોલીસ તરફથી મદદ તો મને મળી રહેલી છે, ક્રાઇમ બ્રાન્ચ લાગેલી છે, એનું કાર્ય કરી રહેલી છે. પણ અમને સંતોષ સર થોડોક બી નથી. જ્યાં સુધી પેલું જલ્દી નિકાલ નહીં આવે ત્યાં સુધી સંતોષ નથી સર. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.